હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ધી યોર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર, અને ફરી એકવાર સ્વાગત છે હાલિયર કીટોન કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની અંદર, કે જેની અંદર આપણે આજના લેક્ચરમાં સમજવા જઈ રહ્યા છીએ કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની બનાવટ. કેમ કે લાસ્ટ લેક્ચરમાં આપણે ક્લિયર કર્યું છે નામકરણ, તેના બંધારણો વિશેની બાબત. ફરી એકવાર એક વસ્તુ ક્લિયર કરી દઉં છું કે જ્યારે પણ તમે કોઈ વસ્તુને સમજો છો તો પહેલાં તેનું નામકરણ, તેનું બંધારણ સમજવું જરૂરી છે. અને એવી જ રીતે જો તમે નામકરણમાં કચાશ ધરાવો છો તો 11th ચોપડી પહેલાં ઓપન કરજો, તેના રૂલ્સ અને રેગ્યુલેશન વાંચી લેજો, એન્ડ ધેન તમે કોઈ ક્રિયાશીલ સમૂહને ઇન્ટ્રોડ્યુસ કરીને તેનું નામ નોમેન્ક્લેચર જે છે, નામકરણ જે છે, તેને તમે રીડ કરજો. કેમ કે કચાશ 11th હોય અને આપણે 12th કચાશ ગોતતા હોઈએ કે હું તો રીડ કરું છું પણ આવડતું નથી, તો કદાચ એ સેટિસ્ફાઈ ન થઈ શકે, ન આવડી શકે, અને એવું જ કન્ટિન્યુ ચેપ્ટર પૂરું થશે ત્યાં સુધી મગજમાં ચાલ્યા કરશે. એના કરતાં સારું છે 11th ચોપડીના રૂલ્સ વાંચી લેવાના. જો તમને કચાશ લાગે છે, તમારી જે પણ નામકરણની પદ્ધતિ છે તમને કેટલી આવડે છે મને તો ન ખબર હોય, પરંતુ જો નિયમ તમારી સાપેક્ષ છે, નિયમની કોઈ ડબલ ભાષાઓના મિનિંગ છે નહીં, એટલે સિમ્પલ લોજિકના મિનિંગ છે કે જે તમે એકવાર વાંચો તો પણ તમને સમજ પડી જાય. અને નામકરણ વસ્તુ એવી બધી ખાસ મોટી નથી કે તમને સમજાય પણ નહીં, તમે 12th છો, સમજી શકો છો. ચા તો આજના લેક્ચરની વાત કરતાની સાથે હું એમ વાત કરીશ કે તેની બનાવટની વાત જ્યારે કરવા જઈશ તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો હું એમ જ કહીશ કે કાર્બોક્સિલિક એસિડ કે જેને બધા જ ઓળખો છો તમે, અને તેની અંદર મતલબમાં ક્રિયાશીલ સમૂહોની અંદર ખાસ જ્યારે ઓક્સિડેશનની વાત થતી હોય ત્યારે ઓક્સિડેશનનો અંત ક્યાં થાય, તો કે કાર્બોક્સિલિક એસિડે. બધી વસ્તુમાં આપણે એવું થયું છે, કોઈ પણ વસ્તુ તમે ઉપાડી લો જેમાં કાર્બોનિલ સમૂહ હાજર હોય, કાર્બોનિલ સમૂહ એટલે કે CO હાજર હોય, અને તેનું ઓક્સિડેશન કરવાનું ચાલુ કરો. હવે તેની મંદ કન્ડિશન છે કે સાંદ્ર કન્ડિશન છે, પરંતુ જો કન્ટિન્યુ એનું ઓક્સિડેશન આપો છો, દેટ મીન્સ કે તમે તેને ફાઇનલી રીડિંગ તરીકે તમે ઓક્સિડેશન કરતાની હાજરી આપી દેશો, એટલે કાર્બોક્સિલિક એસિડ ફાઇનલ નિપજ તરીકે મળે. આ વસ્તુ વારંવાર આપણે આવી છે, હેલો આલ્કેન, હેલો એરિનમાં પણ આવી ગઈ છે, ત્યારબાદ આલ્કોહોલ, ફિનોલ, ઇથરની અંદર પણ આ વસ્તુ આવી છે, અને નાવ આપણે આલ્ડિહાઇડ અને કીટોન જ્યારે સમજ્યા ને ત્યારે પણ આ વસ્તુ આવી છે કે કાર્બોક્સિલિક એસિડ સંયોજન ઓક્સિડેશન જો ઉગ્ર કન્ડિશનમાં આપશો, અને ઉગ્ર કન્ડિશન ધરાવતા પદાર્થો પણ આપણે જાણીએ છીએ, તે કોમન પદાર્થો દર વખતે પાછા આવશે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ પદ્ધતિઓ છે, અલગ અલગ બનાવટો છે તમારી સાપેક્ષ કુલ 6 રીતે, જે કુલ 6 રીતે જે પણ પ્રોસેસ છે તે પ્રાથમિક આલ્કોહોલ સંયોજનો અને આલ્ડિહાઇડ સંયોજનોમાંથી મળે છે, જે આપણે ખૂબ જ સરળતાથી તમને સમજ પડી જશે. ત્યારબાદ આલ્કાઇલ બેન્ઝીન સંયોજનોમાંથી, નાઇટ્રાઇલ અને એમાઇડ સંયોજનોમાંથી, આ એક પણ એકદમ સિમ્પલ પ્રોસેસ છે. ગ્રિગનર પ્રક્રિયક તો આપણે વારંવાર સમજતા આવ્યા છીએ, RMGX એટલે ગ્રિગનર પ્રક્રિયક, અને ધેન ફાઇનલી આપણે તેનું ઓક્સિડેશન કરી દઈશું જે આપણે હમણાં જ જોઈશું. એસાઇલ હેલાઇડ અને એનહાઇડ્રેટ સંયોજનો, આ પણ તેના જેવા જ સંયોજનો છે, અને કદાચ આપણે આલ્ડિહાઇડ સંયોજનોની અંદર થોડીક વાત આની કરી છે. ત્યારબાદ ફાઇનલ આવે છે એસ્ટર. આમ અલગ અલગ પ્રોસેસના ભાગ સ્વરૂપે કુલ અલગ અલગ બનાવટ 6 રીતે પોસિબલ બને છે, અને 6 પ્રોસેસ એકદમ સરળ તમને યાદ પણ રહી જાય તેવી રીતે, અને સરળતાથી તમને સમજાઈ પણ જાય તેવી રીતે હું તમને કહી દઉં છું, અને સરળતાથી તમે પણ યાદ રાખી લેજો. નંબર 1 હેડિંગ મારીને મેં તૈયાર જ રાખ્યા છે, નંબર 1 પ્રાથમિક આલ્કોહોલ સંયોજનો અને આલ્ડિહાઇડ સંયોજનોમાંથી. જ્યારે તમે પ્રાથમિક આલ્કોહોલ સંયોજનો વિચારતા વિદ્યાર્થી મિત્રો, ત્યારે ફક્ત શું કરવાનું છે, ઓક્સિડેશન કરતાની હાજરી આપવાની છે. ઓક્સિડેશન કરતાની હાજરી. હવે તમે પૂછો એ પહેલાં હું કહી દઉં કે ઓક્સિડેશન કરતાની જે પણ કન્ડિશન છે એ તટસ્થ પણ હોઈ શકે છે, મતલબ તેનું માધ્યમ તટસ્થ પણ હોઈ શકે છે, એસિડિક પણ હોઈ શકે છે અહીંયા, કે પછી આલ્કાઇલ. આ કોઈપણ માધ્યમની હાજરી હશે એટલે અહીંયા ચાલે છે, પરંતુ ઓક્સિડેશન કરતાનું જ્યારે નામ પડે ત્યારે બધા તમે જાણો છો. નંબર 1 પહેલું આવે છે KMnO4, પોટેશિયમ પર મેંગેનેટ. ઓકે, આ બધા માધ્યમમાં વર્ક કરે છે. જો એસિડિક માધ્યમમાં વાત કરી દઉં તો એને કહીશ એસિડિક, K2Cr2O7 પોટેશિયમ ડાયક્રોમાઇટ જેને કહીએ છીએ આપણે, અને એવી જ રીતે નંબર
ત્રણ પર લઈશ ક્રોમિક એસિડ એટલે કે CrO3 આ વારંવાર આવેલી વસ્તુ છે એમાં કોઈ જ નવીનતા નથી અહીંયા કોઈ જ તમને અગર ન લાગે તેવી વસ્તુ છે કેમ કે આ ઓક્સિડેશન કરતા પદાર્થ આપણે બહુ બધી વાર લઈ ચૂક્યા છીએ યુઝ કરી ચૂક્યા છીએ તો આમાં આપણે કન્ફ્યુઝન ન હોવું જોઈએ કે એસિડિક કરતાની ભૂમિકા તરીકે આ ત્રણ પદાર્થ કઈ રીતે આવ્યા ઓકે ચા હવે જે વાત આપણે કરવાની છે કે આનો યુઝ કઈ રીતે થઈ શકે કઈ રીતે સરળતાથી કાર્બોક્સિલિક એસિડ સંયોજનો બની શકે ઓક્સિડેશનથી તો એના પ્રક્રિયા દ્વારા તમને સમજાવી દો સમજો કે પ્રાથમિક આલ્કોહોલ લઈ લો પ્રાથમિક આલ્કોહોલને હું લઈશ RCH2OHના સંદર્ભમાં ઓકે હું શું કરું છું હું એકદમ સિમ્પલ વેમાં પ્રાથમિક પ્રક્રિયાના સંદર્ભમાં આલ્કાઇલ કન્ડિશનની અંદર KMnO4 મતલબમાં પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરી અને બીજી પ્રોસેસ થશે H3O એટલે કે જળ વિભાજન કેમ કે આયન મળે COO- આયન મળે અને પછી H3O+ની હાજરી મળે ને એટલે સરળતાથી RCOOH મળી જશે કાર્બોક્સિલિક એસિડ મળી જાય એક્ઝામ્પલ જે આપણે જોયો તેમાં આરના સ્થાનમાં NCERT ટેક્સ્ટબુક મુજબ તમને ડેકેનનું એક્ઝામ્પલ આપ્યું છે કે આ રીતે CH3CH2CH2OH કુલ કાર્બનની સંખ્યા જોવા જાય એટલે 8, 9 અને 10 હોય તો તેને કહેવાય ડેકેન એટલે નામ તૈયાર થાય ડેકેન વન ઓલ અને જ્યારે પણ તને કન્ડિશન વાઇઝ ઓક્સિડેશન કરાવો છો એટલે સ્વાભાવિક છે કે જે CH2OH છે તેનું થઈ જશે COOH અને થઈ જાય ડેકેનોઇક એસિડ કન્ડિશન કહી તે મુજબ કોઈ પણ પ્રકારની તમે મૂકી શકો છો હવે અહીંયા જે કન્ડિશન મૂકું છું ખાસ કાળજીપૂર્વક યાદ રાખવાની છે તમારે અને કન્ડિશન એસિડિક માધ્યમ તૈયાર કરવા માટે H2SO4 નાખું છું અને CrO3 એટલે કે ક્રોમિક એસિડ મૂકું છું અને આ જે પ્રક્રિયક આખો તૈયાર થાય છે ને તેને કહેવામાં આવે છે જોન્સ પ્રક્રિયક યાદ રાખજો આનું નામ જોન્સ પ્રક્રિયક છે જોન્સ પ્રક્રિયકનું નામ ફક્ત અહીંયા જ આવે છે કોઈની અગત્યતા અથવા તો કોઈ તેની સ્પેશિયલ માહિતી બીજે કશે તમને જોવા નહીં મળે એટલા માટે ફક્ત અહીંયાથી જોન્સ પ્રક્રિયકનું વર્ણન છે તો કદાચ તમને કોઈ નાના સવાલમાં પૂછવામાં આવે કે જોન્સ પ્રક્રિયક જણાવો વિકલ્પ આપી આશે અલગ અલગ ત્યારે તમે કન્ફ્યુઝન તૈયાર કરો મગજમાં એના કરતાં સારું છે કે ટિક માર્ક કરી દેજો અલગ જગ્યા પર NCERT ટેક્સ્ટબુકમાં તમે જાતે લખી પણ દેજો કે આને જોન્સ પ્રક્રિયક કહેવાય છે ઓકે વાત મંદ ઓક્સિડેશન કરતાની હાજરીની વાત કરું તો મંદ ઓક્સિડેશન કરતાનો પણ ઉપયોગ કરીને તમે આલ્ડિહાઇડ સંયોજનોમાંથી પણ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો બનાવી શકો છો આલ્ડિહાઇડમાં આપણે આ વસ્તુ જોઈ ચૂક્યા છીએ ટોલરન્સ પ્રક્રિયક યાદ કરો અને ફેલિંગની જે પણ રિએક્શન હતી તેની અંદર તેમાં સિમ્પલ રિએક્શન આપણે આવું કરતા હતા કે તમારી પાસે આ CHO છે તેની ઓક્સિડેશન રિએક્શન કરવાની છે અને તમારી પાસે બની જશે RCOOH ઓકે આ વસ્તુ આપણે નોર્મલી આલ્ડિહાઇડમાં જોયું હતું હું ફરી એકવાર એને દોહરાવવા નથી માગતો આલ્ડિહાઇડમાં તમે જ્યાં ફેલિંગ પ્રક્રિયકોની વાત કરી હતી અને ટોલરન્સ રિએજન્ટની વાત કરી હતી કે જ્યાં આપણે આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોને સમજતા હતા તો એ ફરી એકવાર તમે ઓપન કરશો અને ફરી એકવાર તેને યાદ કરી લેજો કેમ કે તે વસ્તુ અહીંયા ફરી એકવાર તાજું કરીને આપે છે તમને ચા આ બાબત હતી પ્રાથમિક આલ્કોહોલ સંયોજનો અને આલ્ડિહાઇડ સંયોજનોમાંથી નંબર 2 પર જાઓ નંબર 2 એટલે કે આલ્કાઇલ બેન્ઝીન સંયોજનો હવે આલ્કાઇલ બેન્ઝીન સંયોજનો એટલે તો શું પહેલાં તો એ તમને સમજ હોવી જોઈએ આલ્કાઇલ બેન્ઝીન સંયોજનો એટલે કે બેન્ઝીન છે તેની સાથે આલ્કાઇલ સમૂહ એટલે કે આલ્કાઇલ શૃંખલા જોડાયેલી હોય ફરી એકવાર મારો કોન્સેપ્ટ તે જ રહે છે મારે ઓક્સિડેશન કરતાની હાજરી આપવાની છે ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે હું ક્રોમિક એસિડ લઈ શકું છું આલ્કાઇલ એસિડિક માધ્યમની અંદર પોટેશિયમ પરમેંગનેટ લઈ શકું છું ઓકે પરંતુ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે તમારી પાસે બેન્ઝીન સાથે જોડાયેલ હશે કોઈ આલ્કાઇલ સમૂહ હું અત્યારે બતાવું છું ફક્ત આરના સંદર્ભમાં આ બંનેના સમન્વયથી આલ્કાઇલ બેન્ઝીન સંયોજનો તૈયાર થતા હોય છે પરંતુ યાદ શું રાખવાનું છે આ આલ્કાઇલ સંયોજન તરીકે કોઈ પણ લાંબી શૃંખલા ધરાવતો ક્રિયાશીલ શાખા તમને આપેલી હશે યાદ એ વસ્તુ પર રાખવાનું છે કે જો પ્રાથમિક કે દ્વિતીયક પ્રકારની શૃંખલા હશે તો પ્રક્રિયા આપી શકે છે પરંતુ તૃતીયક પ્રકારની જો કન્ડિશન હશે તો પ્રક્રિયા પોસિબલ થતી નથી પ્રક્રિયા આગળ વધશે જ નહીં આમાં શું સમજવું સર અમારે સમજવું છે ચાલો સમજીએ એક્ઝામ્પલ દ્વારા સમજો કે તમારી પાસે બેન્ઝીન છે
અને બેન્ઝીન સાથે જોડાયેલું છે CH3, જેનું નામ તમે જાતે તૈયાર કરી શકો છો, પરંતુ મારે અત્યારે નામમાં પડવું નથી, મારે પ્રક્રિયા દ્વારા તમને સમજાવી દેવા છે. પ્રક્રિયાની જે કન્ડિશન છે તે મારે આલ્કાઇલ માધ્યમ તૈયાર કરવું છે અને KMnO4 આપવું છે. ચાલો KMnO4 કન્ડિશન માટે ઓક્સિડેશન કરતાની ભૂમિકા અને આલ્કાઇલ માધ્યમ તૈયાર કરવા માટે KOH આલ્કાઇલ માધ્યમ તૈયાર કર્યું હતું. અહીં આપણે એસિડિક માધ્યમ તૈયાર કર્યું હતું H2SO4 ઉમેરીને, અહીં આલ્કાઇલ માધ્યમ તૈયાર કરવું છે એટલે KOH ઉમેરું છું એન્ડ ધેન થોડીક ગરમી આપું છું. ગરમી આપવાને કારણે સીધું જ સમજી લેજો, અહીંયા પ્રક્રિયા જે થાય છે તે સીધું આ કાર્બન સાથે થાય છે, COOK તૈયાર થઈ ગયું. હવે જે પ્રક્રિયા છે તે આગળ વધે છે, જળ વિભાજનની પ્રોસેસ થશે અહીંયા, અને સરળતાથી જે પણ બેન્ઝીન સાથે જોડાયેલો કાર્બન છે તે જગ્યા પર COOH સમૂહ બનવાની ક્રિયાવિધિ થાય છે. મતલબ શું છે કે આ જે K હતો એ K આ H3O+ સાથે રિએક્શન કરીને બની જાય છે બેન્ઝોઇક એસિડ. જો આ પ્રક્રિયા એકદમ સિમ્પલ પ્રક્રિયા હતી કે જેમાં આપણે પ્રાથમિક પ્રકારનો આ કાર્બન જોયો, આ કાર્બન જે છે તે પ્રાથમિક પ્રકારનો છે. કયા પ્રકારનો છે? પ્રાથમિક પ્રકારનો. ચાલો દ્વિતીયક પ્રકારનો લો. હવે દ્વિતીયક પ્રકારનો જો કોઈ સંયોજન લેવા માંગુ છું એટલે સમજો કે CH2CH3 લઈ લો. હવે આ કાર્બનની જે દ્રષ્ટિકોણ છે તે જો બંને કાર્બન સાથે જોડાયેલો છે, એક બેન્ઝીનનો કાર્બન છે અને એક બારને શુક્લાનો કાર્બન છે, તો આ જે કાર્બન તૈયાર થયો એ દ્વિતીયક પ્રકારનો તૈયાર થયો. અને દ્વિતીયક પ્રકારનો કાર્બન છે અને ફરી એકવાર પ્રોસેસ એઝ ઇટ ઇઝ સેમ જે કરવાનું હતું તે જ પાછું બેઠી જ વસ્તુને ધ્યાનમાં લઈને મૂકી શકું છું કન્ડિશન વાઇઝ. ફરી એકવાર ક્લિયર શબ્દમાં બોલું છું, જરૂરી નથી કે તમે આ જ કન્ડિશન એપ્લાય કરો, તમે ક્રોમિક એસિડ મૂકીને પણ પ્રક્રિયા કરી શકો છો. નો ડાઉટ, સાચી પ્રક્રિયા છે, આ એક્ઝામ્પલ તરીકે મૂક્યું છે. આના સિવાયના કોઈ પણ એસિડિક ઓક્સિડેશન કરતા પદાર્થ તમે યુઝ કરી શકો છો, જરૂરી નથી કે આ જ યુઝ કરીને તમે પ્રક્રિયાનું વર્ણન કરો. ઓકે, ચા એઝ ઇટ ઇઝ સેમ નિપજ અહીંયા તમને સમાન જ મળવાની છે, COOK જ મળવાનું છે, સમજી જજો. એટલો મતલબ કે આ જ કાર્બન સાથે પ્રક્રિયા આગળ વધે છે. ફરી એકવાર તે જ પ્રોસેસ H3O+ સાથે એન્ડ ધેન ફરી એકવાર એ જ નિપજ જે પોસિબલ બને છે COOH સાથે, એટલે કે બેન્ઝોઇક એસિડ એઝ અ નિપજ તરીકે. વિદ્યાર્થી મિત્રો, પરંતુ જો હું પ્રક્રિયાને ચેન્જ કરી દઉં અને પ્રક્રિયાને ચેન્જ કરીને હું એઝ અ પ્રક્રિયક તરીકે કંઈક આ રીતે લેતો હોઉં, સી ઉપર પણ CH3, અહીંયા પણ CH3 અને અહીંયા પણ CH3, તો વિદ્યાર્થી મિત્રો આ તમને નિપજ આપી શકતું નથી. ઓક્સિડેશન કરતાં તમે કોઈ પણ પ્રકારનો મૂકો તેની ઓક્સિડેશન પ્રોસેસ અહીંયા આગળ વધી શકતી નથી આ રીતે. તો યાદ શું રાખવાનું છે કે જ્યારે તમે આ કાર્બનનો યુઝ કરો છો તો આ કાર્બન કેવો છે? જો તૃતીયક પ્રકારનો છે. તૃતીયક પ્રકારના મતલબ એમ છે કે તે બીજી ત્રણ બાજુથી ઘેરાયેલો છે અથવા તો સંપૂર્ણ ચાર બાજુથી ઘેરાયેલો છે, કે જેમાં ઓક્સિડેશન કરતાની જે પણ ભૂમિકા છે તે યોગ્ય રીતે કામ કરી શકતી નથી. ઓકે, તો આ વસ્તુ અહીંયા ખાસ કાળજીપૂર્વક યાદ રાખવાની છે કે તમારી પાસે જો પ્રાથમિક અને દ્વિતીયક પ્રકારની શૃંખલામાં કાર્બનની પ્રકૃતિ હશે, મતલબ ફરી એકવાર બોલું છું, પ્રાથમિક આલ્કાઇલ સમૂહ હોય કે દ્વિતીયક આલ્કાઇલ સમૂહ હોય, તો આ ઓક્સિડેશન કરતાઓની હાજરીમાં પ્રક્રિયા થશે, પરંતુ તૃતીયક આલ્કાઇલ સમૂહ હાજર હશે તો તેની પ્રક્રિયા પોસિબલ બનતી નથી. ક્લિયર? ચા, તો આ પદ્ધતિનું નામ, સોરી, આ પ્રોસેસ જે હતી તે હતી આલ્કાઇલ બેન્ઝીન સંયોજનોમાંથી. ચાલો નંબર 3 પર આગળ વધુ, આ બંને કરતાં પણ સહેલી વસ્તુ છે. હવે તમારી પાસે નાઇટ્રાઇલ અને એમાઇડ સંયોજનો છે. નાઇટ્રાઇલ સંયોજનો એટલે શું ખબર છે? RCN. અને એમાઇડ સંયોજન એટલે શું? RCONH2. અને એમાઇડ કહેવાય, એમાઇન નથી. જો એમાઇન હોય ને, એમાઇન, તો NH2 કહેવાય, પરંતુ અહીંયા એ છે નહીં. એટલે વસ્તુ મગજમાં ક્લિયર રાખજો, નાની નાની મોટી બાબત બધી સમજ હોવી જોઈએ તમને. શું કરવાનું છે? એઝ એકદમ સિમ્પલ, તમારે છે ને નાઇટ્રાઇલ સંયોજન લેવાનું છે. નાઇટ્રાઇલ સંયોજન લેશો ને તમે, એટલે તેની પ્રક્રિયા H+ અથવા OH- સાથે કરવાની છે. H+ અથવા OH- સાથે કરવાની છે
આ એચ પ્લસ અને ઓ એચ માઇનસનું જે પણ કામકાજ છે અહીંયા ઉદ્દીપક તરીકેનું છે. કેવું છે? ઉદ્દીપક તરીકેનું, કે જેને કારણે તમને નિપજ મળશે સી ડબલ બંધ ઓ એન એચ ટુ. ધેટ મીન્સ કે એચ ટુ મોલિક્યુલ્સ અંદર એન્ટર થતો હોય તે મુજબની પ્રક્રિયા તમને જોવા મળે છે. અહીંયા તમારી પાસે હતો નાઇટ્રાઇલ, તેમાંથી મળશે તમને એમાઇડ. હવે કોઈ પણ પ્રકારનો એમાઇડ હોય તેનું જળ વિભાજન કરી દઉં, એટલે કે આર સીઓ એન એચ ટુ હોય તમારી પાસે, હું તેનું જળ વિભાજન કરાવી દઉં. જળ વિભાજનનો મતલબ છે એચ થ્રી ઓ પ્લસની હાજરી, થોડુંક ટેમ્પરેચર એન્ટર કરાવીશ તો તમારી પાસે જે નિપજ છે એ નિપજ સરળતાથી તમને જોવા મળશે સી ડબલ ઓ એચની ભૂમિકાની સાથે. એક્ઝામ્પલ તરીકે તમને એમાઇડનું જ કોઈ એક્ઝામ્પલ આપી દઉં. જો નાઇટ્રલ સંયોજન લેશો તો નાઇટ્રલનું ઓક્સિડેશન થશે એમાઇડમાં, એમાઇડનું થશે કાર્બોક્સિલિક એસિડમાં. જો તમે ડાયરેક્ટ એમાઇડ ઉપાડી લેશો તો ડાયરેક્ટ કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થઈ શકે છે. એટલા માટે ફક્ત એક્ઝામ્પલને આપી દઉં કે સમજો કે સી એચ થ્રી સી ઓ એન એચ ટુ તમારી પાસે છે. પ્રક્રિયા આગળ વધારવા માટે ફક્ત શું મૂકી દઈશ? એચ થ્રી ઓ પ્લસ અને થોડુંક ટેમ્પરેચર. આને શું કહેવામાં આવે છે? સી ઓ એન એચ ટુ છે એટલે એમાઇડ સમૂહ છે, સાથે બે કાર્બન છે એટલે કહેવાય ઇથેનેમાઇડ. શું કહેવાય? ઇથેનેમાઇડ. અને પ્રક્રિયા આગળ વધે એટલે શું બનશે? સી એચ થ્રી સી ડબલ ઓ એચ. આ જગ્યાએથી બ્રેકિંગ સિસ્ટમ લાગુ પડશે અને સરળતાથી એન એચ થ્રી એટલે કે એમોનિયા છૂટો પડે છે, કેમ કે ત્યાં એક હાઇડ્રોજન લાગે છે, અહીંયા ઓ એચ લાગે છે. ઓકે, અને અહીંયા બની જાય છે ઇથેનોઇક એસિડ. ક્લિયર? એકદમ સિમ્પલ વેની અંદર સમજો કે તમારી પાસે થોડોક ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, અને ઓર્ગેનિક કમ્પાઉન્ડ તરીકે હું આવું જ લઈ લઉં છું જેમ આપણે સમજીએ છીએ. અને આને કહેવાય છે બેન્ઝીન પ્લસ એમાઇડ, એટલે કે બેન્ઝીનેમાઇડ, બેન્ઝીનેમાઇડ. અને આની પ્રક્રિયા પણ એઝ ઇટ ઇઝ સેમ કરવી દઉં, એ થ્રી ઓ પ્લસની હાજરીમાં થોડુંક ટેમ્પરેચર એન્ટર કરાવી દઉં, તો સ્વાભાવિક છે કે જે પ્રક્રિયા થવી જોઈએ તે રીતે જ સરળતાથી પ્રક્રિયા થશે અને બેન્ઝોઇક એસિડ તમને મળી જશે. દેટ્સ ઇટ, બીજું કાંઈ નવું છે નહીં. છે ને એકદમ સિમ્પલ પ્રક્રિયા. શું કર્યું આપણે આમાં? ફક્ત ને ફક્ત એચ પ્લસ અથવા તો એચ માઇનસની હાજરી આપી, એઝ અ ઉદ્દીપક તરીકેની તેની ભૂમિકા થઈ, અને પછી જે એમાઇડ સંયોજન હતું તેનું જળ વિભાજન ફક્ત કરતા જાય છે, અને આપણી પાસે જે કાર્બોક્સિલિક એસિડ સંયોજન મળવો જોઈએ તે મળતો જાય છે. ક્લિયર? સમજાયું? ચાલો, એવી જ રીતે તમારી પાસે નેક્સ્ટ આવે છે ગ્રિગનાર્ડ પ્રક્રિયકોમાંથી. હવે ગ્રિગનાર્ડ પ્રક્રિયકોની જે ભૂમિકા છે ને તે આપણે લાસ્ટ લેક્ચરોમાં પણ સમજી ગયા છો, મતલબ અલગ અલગ ચેપ્ટરોમાં વન બાય વન આવતું ગયું હતું. હવે આપણે હેલો આલ્કિન હેલો એરિનમાં આપણે સૌપ્રથમ ગ્રિગનાર્ડ પ્રક્રિયકને બનાવ્યા હતા. ગ્રિગનાર્ડ પ્રક્રિયક બને કઈ રીતે એ વસ્તુ પહેલાં ક્લિયર સમજો. તમારી પાસે આલ્કાઇલ હેલાઇડ છે કોઈ પણ પ્રકારનો, તેની પ્રક્રિયા એમજી સાથે કરાવો અને સૂકા ઇથરની હાજરીમાં. ઓકે, શુષ્ક ઇથરની હાજરીમાં, સૂકા ઇથરની હાજરીમાં પ્રક્રિયા થશે એટલે બને શું? આર એમ જી એક્સ. હવે આર એમ જી એક્સ જે આ છે ને તે આર એમ જી એક્સ અહીંયા ઓ સી ડબલ બંધ ઓ મતલબમાં સૂકો, નહીં સૂકો, યસ કહી શકાય સૂકો બરફ. ઓકે ને, અને સૂકો બરફ પણ કહી શકાય, અથવા તો એમ કહી દઉં કે ઘન કાર્બન ડાયોક્સાઇડ. શું કહું છું? ઘન કાર્બન ડાયોક્સાઇડ. હવે આની સાથે પ્રક્રિયા કરશે ને તો તેની પાસે અનુવર્તી, અનુવર્તી એટલા માટે કેમ કે આરની ભૂમિકામાં કોઈ પણ કાર્બોક્સિલિક સમૂહ સાથે જોડાયેલો આલ્કાઇલ સમૂહ હોઈ શકે છે, એટલે અનુવર્તી તમને નિપજ મળે. અને આ જે નિપજ છે ને તે કાર્બોક્સિલિક એસિડનો સંયોજનનો ક્ષાર છે, કાર્બોક્સિલિક એસિડ સંયોજનનો ક્ષાર. એટલે આ ક્ષાર મળે છે તમને, પરંતુ આપણે ક્ષારનું કામ નથી, આપણે કાર્બોક્સિલિક એસિડ સંયોજનનું કામ છે. એટલે જે ક્ષાર બને તેનું એચ થ્રી ઓ પ્લસ સાથે પ્રક્રિયા કરાવી દો, એટલે તમને સરળતાથી જે પણ શૃંખલા યોગ્ય રીતે મળવી જોઈએ એ તમને મળી જાય. એટલે કે આ બંધનું બ્રેક થવું અને નિપજમાં તમારી સાથે એમ જી ઓ એચ એક્સનું છૂટું પડવું અને આર સી ડબલ ઓ એચનું પણ બનવું. આ એક સિમ્પલ પ્રોસેસના ભાગ સ્વરૂપે આપણે બધી વસ્તુ જાણીએ છીએ, તો એકદમ સિમ્પલ વેની અંદર તમારી પાસે નિપજ મળી જાય છે. હવે જે નિપજ તમે યોગ્ય રીતે મેળવીને એમાં તમે આરના સંદર્ભમાં કામકાજ વિચાર્યું છે, હું તમને એ જ વસ્તુને બતાવી દઉં કોઈના સંદર્ભ, એટલે કે ઇથેનના સંદર્ભમાં બતાવું. ચાલો, સી એચ ટુ સી, સોરી સી એચ થ્રી સી એચ ટુ અને એમ જી એક્સ. મેં શું લીધું છે તે ખાસ કાળજીપૂર્વક જોતા જજો.
ચાલો એક્સ ના સ્થાને હું લઈ લઉં છું સીએલ, શું લઈ લઉં છું સીએલ। અત્યારે બધી જ વસ્તુ આપણે સમજવા પૂરતી લઈએ છે, કાર્બન ડાયોક્સાઇડ ઘન કાર્બન ડાયોક્સાઇડ ત્યાં રિએક્શન કરીશ, કાર્બન ડાયોક્સાઇડ રિએક્શન થવાની સાથે તમારી પાસે નિપજ બનશે સી એચ થ્રી સી એચ ટુ સી ડબલ બંધ ઓ એચ ટુ પડશે ઓ એમ જી એક્સ એક્સ એટલે કે સીએલ રહેશે ઓકે। અને આ થઈ ગયો માઇનસ ચાર્જ, આ થઈ ગયો પ્લસ ચાર્જ। હું અહીંયા જે કામકાજ આપું છું એ એચ થ્રી ઓ પ્લસનું છે, આ ક્ષાર તો બન્યું છે, એચ થ્રી ઓ પ્લસ આપશું એટલે અહીંયાથી બ્રેકિંગ સિસ્ટમ લાગુ પડશે, અહીંયા જોડાશે એચ અને અહીંયા જોડાશે ઓ એચ। આ બધી વસ્તુ તમે જાણો છો અને જાણો છો વારંવાર, એટલા માટે જ બોલું છું કેમ કે આ બધી વસ્તુ તમને આવડતી હોવી જોઈએ, કેમ કે બે ઓર્ગેનિકના ચેપ્ટર તમે સંપૂર્ણ રીતે પૂર્ણ કર્યા છે। આ થઈ જાય સી ડબલ બંધ ઓ એચ, ક્લિયર। ચા સાથે સાથે છૂટું પડે છે એમ જી ઓ એક્સ ઓ એક્સ સી એલ, એક્સ ન બોલીશ હું, બોલીશ સી એલ કેમ કે આપણે સી એલ યુઝ કર્યો છે। હવે જોઈ શકો છો તમે જે પ્રક્રિયક યુઝ કર્યો હતો તેમાં બે કાર્બન હતા, કાર્બનની સંખ્યા કેટલી બે હતી, એટલે કાર્બનની વર્તુણક બે લીધી હોય ત્યારે એઝ અ નિપજ તરીકે કાર્બોક્સિલિક એસિડ જે સમૂહ મળે છે તેમાં એક કાર્બન વધુ હોય તેવો નિપજ બને છે। તો અહીંયા બનાવતી વખતે ખાસ તમારે ધ્યાનમાં લેવું પડે કે જો તમે ગ્રિડનાટ પ્રક્રિયકનો યુઝ કરશો તો એક કાર્બન અહીંયા એક્સ્ટ્રા તમને મળશે, અથવા તો એમ બોલી શકું છું કે જે પણ ક્રિયાશીલ સમૂહ આલ્કાઇલ હેલાઇડ સંયોજનની અંદર તમે લીધો છે, અહીંથી સ્ટાર્ટ કરતો રિએક્શન, તો આલ્કાઇલ હેલાઇડ જે આપણે લીધો છે તેમાં જો તમે ત્રણ લેશો તો એઝ અ નિપજ તરીકે જે કાર્બોક્સિલિક એસિડ મળશે તેમાં તમને ચાર જેટલા મળશે કાર્બન। એટલે તમને હું એક્ઝામ્પલ તરીકે હું તમને એક રિએક્શન જાતે ઉલટી રીતે વિચારવાની વાત કરીશ, તમારે નિપજ તરીકે ખાસ કાળજીપૂર્વક સમજજો જે વસ્તુ કહેવા જઈ રહ્યો છું તેને, તમારે નિપજ તરીકે બનાવવાનું છે જેમ અત્યારે અહીંયા જો બન્યું છે પ્રોપેનોઇક એસિડ ઓકે, તો તમારે અહીંયા પેન્ટેનોઇક એસિડ બનાવવાનું છે, પેન્ટેનોઇક એસિડ। ચલો પેન્ટેનોઇક એસિડ જો બનાવવાનું હોય તો અહીંયા કેટલા કાર્બન લેવા પડશે, યસ જેને સમજાયું તે મગજમાં ક્લિયર કરીને બેઠા છે કે અહીંયા બ્યુટેન લેવા પડશે, સર ચાર કાર્બન લેવા પડશે તો આ પાંચ કાર્બન મળશે, યસ। તો આ વસ્તુ અહીંયા જરૂરી હતી, એ ફક્ત ને ફક્ત એટલી માત્રામાં તમારે સમજ લેવાની હતી, બાકીની બધી વસ્તુ તો સેમ છે, કેમ કે આ બધી વસ્તુ પહેલી વાર નથી આવતી, વારંવાર જ્યારે પણ ગ્રિડનાટ પ્રક્રિયક આવ્યો છે ત્યારે બધી જગ્યા પર આ વસ્તુ બેઠી અને સેમ આવી છે। લાસ્ટમાં આપણે એચ થ્રી ઓ પ્લસ નાખીને બ્રેકિંગ કરીએ છીએ, બ્રેકિંગ કાંઈ નવું નથી કે જેને કારણે એક જગ્યા પર એચ લાગે અને બીજી જગ્યા પર ઓ એચ લાગે, ધેટ્સ ઇટ, ક્લિયર। તો ગ્રિડનાટ પ્રક્રિયકનો યુઝ પણ તમને સરળતાથી આવડતો હોવો જોઈએ, યાદ રાખવાનું શું છે યાદ રાખવાનું એટલું કે જ છે, કાર્બનની સંખ્યા એક વધુ હોય તેવો કાર્બોક્સિલિક એસિડ સંયોજન તમને એઝ અ નિપજ મળે છે, ઓકે। ચાલો આગળ વધીએ, આગળ વધીએ એટલે તમારી પાસે આવે છે એસાઇલ હેલાઇડ અને એનહાઇડ્રેટ સંયોજન, આમાં પણ બેઠું છે સેમ છે, હું ફક્ત ને ફક્ત એસાઇલ હેલાઇડની વાત કરું તો સીઓ સીએલ કહેવાય છે, જો ફક્ત એનહાઇડ્રેટ સંયોજનની વાત કરું તો આનું સંયોજન આવશે આર સી ઓ ઓ સી ઓ આર ડેસ, કંઈક આવું આવે છે, આર બંને સમાન પણ હોઈ શકે છે અલગ પણ હોઈ શકે છે, ક્લિયર। પ્રક્રિયા દ્વારા તમને હું ડાયરેક્ટ પ્રોસેસના ભાગને સમજાવી દઉં, એકદમ સરળ પ્રોસેસ એકદમ સરળ પ્રક્રિયા, સમજો કે તમારી પાસે એસાઇલ હેલાઇડ છે આર સી ઓ સી એલ છે, હું જો આર સી ઓ સી એલ હશે ને તો એને બે અલગ અલગ રીતે પ્રોસેસ કરાવી શકું છું। નંબર વન, મારી પહેલી પ્રોસેસ જે છે તેમાં ફક્ત પાણી સાથે જળ વિભાજન કરું છું, શું કરું છું પાણી સાથે જળ વિભાજન, એટલે તમારી પાસે આર સી ઓ સી એલ છે, પાણી એન્ટર કરાવી દઈશ મતલબ પાણીનો અણુ તેની સાથે જળ વિભાજન કરવા નાખી દઈશ, એઝ એ નિપજ તરીકે તમને સી ડબલ ઓ એચ મળી જાય, શું કામ કઈ રીતે, તો સ્વાભાવિક છે કે અહીંયાથી તમારું બ્રેકિંગ લાગુ પડશે અને સરળતાથી સીએલ માઇનસ છૂટું પડે, અથવા તો જે એચ પ્લસ છે તેની સાથે જોડાઈને તમે એચ સીએલ પણ લખી શકો છો, એમાં કોઈ તકલીફ વાળું કામકાજ નથી। આ તમારો કાર્બોક્સિલિક એસિડ સરળતાથી મળી ગયો, આ પહેલી પ્રોસેસ। ચાલો બીજી પ્રોસેસ, આર સી ઓ સી એલ તમારી પાસે છે, બીજી પ્રોસેસ કરાવું છું, એ બીજી પ્રોસેસ છે જલીય બેઝ સાથે પ્રક્રિયા, જલીય બેઝ તરીકે પ્રક્રિયા તરીકે એને ઓ એચ લઈ શકો છો, કે ઓ એચ લઈ શકો છો, કોઈ પણ લઈ શકો છો, મતલબ રહેશે જલીય એટલે કે એચ ટુઓની હાજરી અને ઓ એચ માઇનસની હાજરી, આ બે જ છે ઓકે,
કેમ બે રીતે બોલું છું અને હું કેમ કે એને ઓએચ કે ઓએચ ઓકે તો તેના સંદર્ભમાં જે એને કે જે છે તેનો લગતા ફક્ત ઓએચ માઇનસ લખું છું એટલે બેઝની હાજરી છે એવું સૂચન કરવા માટે ફક્ત ઓએચ માઇનસ લખીને બતાવું છું. હવે પ્રક્રિયા કરશો એટલે સ્વાભાવિક છે કે તમારી પાસે પહેલાં તો ક્ષાર મળે સી ડબલ ઓ માઇનસ, જો તમે એને ઓએચ લીધો હોય તો સી ડબલ ઓ એને મળે, અહીંયા કે ઓએચ લીધો હોય તો સી ડબલ ઓ કે મળે. સમજાયું? હા, બસ એ જ સંદર્ભમાં લેવાનું. તો જળ વિભાજન પામે ને તો પહેલાં મળે તમને અત્યારે મળ્યો તે મુજબ કાર્બોક્સિલેટ આયન. શું મળે તમને? કાર્બોક્સિલેટ આયન. હવે કાર્બોક્સિલેટ આયન જે છે તેમાં સ્વાભાવિક છે કે સીએલ માઇનસ છૂટું પડ્યું છે અને તેની પ્રોસેસ જો તમારે આગળ વધારવી છે સીએલ માઇનસ નહીં પરંતુ આ કાર્બોક્સિલેટ આયનની તો શું કરવું પડશે? તો કે સી એચ સોરી એચ થ્રી ઓ પ્લસ મતલબમાં પાણીનો અણુ એન્ટર કરાવી દેવાનો. પાણીનો અણુ એન્ટર થાય એટલે સ્વાભાવિક છે કે અહીંયા જગ્યા પર એચ લાગી જાય. દેટ્સ ઇટ, બીજું કાંઈ જ નવું છે નહીં. પ્રોસેસના ભાગ સ્વરૂપે સમજાવવા માટે હું સી એચ થ્રી સી એચ ટુ સી ઓ સી એલને લઈ લઉં. બનાવતા આવડે પ્રક્રિયા? યસ આવડે સર. શું બનશે? તો કે ઓ એચ માઇનસની હાજરીમાં એચ ટુઓની હાજરીમાં બનશે સી એચ થ્રી સી એચ ટુ સી ડબલ ઓ માઇનસ. હું સી એલ માઇનસને અહીં લખી દઉં, ચાલે? હા સર ચાલે. પ્રક્રિયા આગળ વધારીશ એચ થ્રી ઓ પ્લસ સાથે, એચ થ્રી ઓ પ્લસ સાથે પ્રક્રિયા આગળ વધશે એટલે બની જશે સી એચ થ્રી સી એચ ટુ સી ડબલ ઓ એચ. ધેટ્સ ઇટ. નામ તમે જાતે બનાવી શકો છો, વિચારી શકો છો. ક્લિયર? સમજાયું? એકદમ સિમ્પલ વેની અંદર તમારી પાસે જે પણ પ્રોસેસ તમારી સાથે ઇન્ટ્રોડ્યુસ કરી શકો છો એ એકદમ સિમ્પલ વેની અંદર જ છે. ચાલો, આ વાત કોની હતી? એસાઇલ હેલાઇડની. એકદમ સિમ્પલ વેની અંદર કરી, બે અલગ અલગ પ્રોસેસના ભાગ સ્વરૂપે કરી. ચાલો હવે વાત કરીએ એસિડ એસાઇલ હેલાઇડ પછી એનહાઇડ્રસની. એનહાઇડ્રસની પેલી ફોર્મ્યુલા તમને સમજવું જોઈએ. તમારી પાસે જે અલગ અલગ એક્ઝામ્પલ છે તેમાં બેમાં સમજો કે બે આર સમાન છે. સમજો કે બેન્ઝીન છે સી ઓ ઓ સી ઓ સી સિક્સ એચ ફાઇવ. તમારી પાસે બંનેમાં બેન્ઝીન છે તો બે આર જે હતા એ સમાન છે એટલે મેં બંને જગ્યા પર બેન્ઝીન મૂકી દીધા અને પ્રક્રિયા કરાવી દઉં છું એચ ટુ ઓ સાથે. ધેટ મીન્સ કે ફક્ત ને ફક્ત મારે એસિડ સોરી એનહાઇડ્રસની મારે પ્રક્રિયા કરાવવાની છે પાણી સાથેના જળ વિભાજનની. ઓકે, એટલે જળ વિભાજન કરાવી દઈશ એટલે અનુવર્તી મને એસિડ મળી જશે. આનું નામ શું તૈયાર થાય? મને કોઈ કહેશે? બેન્ઝીન બંને જગ્યા પર છે, આ એનહાઇડ્રસ છે. યસ, સમજી ગયા બધા. બેન્ઝેનોઇક, બેન્ઝેનોઇક એન હાઇડ્રાઇડ. નિપજ શું મળે ખબર છે વિદ્યાર્થી મિત્રો? નિપજમાં કોઈ એક જગ્યાએથી અહીંથી તૂટી જવું, કેમ કે અહીંયા તો બંને બાજુ સમાન છે ને, તો એક જગ્યાએથી તૂટી જવું. આ જગ્યા પર લાગશે ઓ એચ અને આ જગ્યા પર લાગશે એચ. જોઈ શકો છો કઈ રીતે જોડાઈ શકે છે તે. એટલે સ્વાભાવિક છે કે અહીં બની જાય સી સિક્સ એચ ફાઇવ સી ડબલ ઓ એચ અને અહીં પણ બની જાય સી સિક્સ એચ ફાઇવ સી ડબલ ઓ એચ. દેટ મીન્સ કે ટુ મોલ ઓફ સી સિક્સ એચ ફાઇવ સી ડબલ ઓ એચ. અને શું કહેવાય? બેન્ઝેનોઇક એસિડ, બેન્ઝોઇક એસિડ. ઓકે ને? ચાલો, તો આ બેન્ઝોઇક એસિડ તૈયાર થયું. એવી જ રીતે મેં આ બંને આર જે સમાન લીધા હતા, આ બંને આર કેવા હતા? સમાન બેન્ઝીન હતા. અદલા બદલી કરી નાખું, મતલબમાં બદલી નાખું કોઈ એક જગ્યા પર. સમજો સી સિક્સ એચ ફાઇવ લઉં અને અહીં લઈ લઉં છું સી એચ થ્રી. ઓકે, કે જેને કારણે બંને બદલાઈ જાય તો શું થાય જોઈ લઈએ. ચાલો, બાકીની પ્રોસેસના ભાગ સ્વરૂપે એનહાઇડ્રસ જેમનો તેમ. આનું નામ શું તૈયાર થાય? તો આનું નામ તૈયાર થાય બેન્ઝોઇક. પછી આ બાજુ શું છે? બે કાર્બનની શૃંખલા એટલે કે ઇથેનોઇક એનહાઇડ્રસ. ઓકે, એનહાઇડ્રેટ. પ્રક્રિયા કરાવવાની છે મારે સિમ્પલ એચ ટુઓ સાથે જ. એચ ટુઓ સાથે રિએક્શન કરાવીશ એટલે થશે શું? તો જે પણ પ્રોસેસ છે એવી છે કે તમારી પાસે જેમ એચ ટુ અહીં એન્ટર થયા હતા તેવી રીતે એન્ટર થશે અને સરળતાથી એન્ટર થશે અને બનાવશે સી સિક્સ એચ ફાઇવ સી ડબલ ઓ એચ અને બીજી બાજુ સી એચ થ્રી વાળો હતો એટલે કે સી એચ થ્રી સી ડબલ ઓ એચ. એટલે કે બેન્ઝોઇક એસિડ અને ઇથેનોઇક એસિડ એઝ અ નિપજ તરીકે તમને મળી જાય છે. છે ને એકદમ સિમ્પલ? ઉપર અને નીચે જે આપણે બંને આરની વાત કરીએ છીએ તે રીતે તમને અનુવર્તી બે નિપજ મળી જાય. ધેટ્સ ઇટ.
પણ અલગ અલગ હોય તો અલગ અલગ નિપાત મળશે, જો સમાન બંને બાજુ છે તો એક સમાન નિપાત તરીકે તમને અનુવર્તી એસિડ મળી જાય છે. તો એકદમ સિમ્પલ પ્રોસેસના ભાગરૂપે આપણે જોઈ એસાઇલ હેલાઇડ અને એનહાઇડ્રાઇડ સંયોજનોની પ્રક્રિયા. દર વખતે એકદમ સિમ્પલ જ છે, જોઈ લેજો, સમજી લેજો પ્રક્રિયા કઈ રીતે આગળ વધે છે તે. ઓકે, ચાલો હું લાસ્ટ પર વાત કરી દઉં તો એસ્ટર સંયોજનની વાત કરું. એસ્ટર સંયોજન એટલે કે આર સી ડબલ ઓ આર ડેસ, ઓકે ને, આને કહેવાય આપણે એસ્ટર. હવે આમાં એસ્ટર સંયોજનની અંદર પણ એ જ વસ્તુ થાય છે કે એસિડિક જળ વિભાજન સીધે સીધું કાર્બોક્સિલિક એસિડ સંયોજન તમને આપી દેશે. એસિડિક જળ વિભાજન, જેમ આપણે દર વખતે જળ વિભાજન કરતા હોય એસિડિક કન્ડિશનની અંદર, તો બસ તો તમને સરળતાથી એ રીતે પણ મળી જાય છે. જો એવી રીતે નથી મેળવતા તો તમને બીજી પ્રોસેસ છે બેઝિક જળ વિભાજન. બેઝિક જળ વિભાજન કે જેમાં જે ખાસ કરીને આપણે જોયું હતું અહીંયા, બેઝિક જળ વિભાજન હોય તો શું થાય, કાર્બોક્સિલેટ આયન મળે, અને કાર્બોક્સિલેટ આયનનું ફક્ત અને ફક્ત એચ થ્રી ઓ પ્લસમાં એસિડીકરણ થાય, મતલબમાં એસિડિકમાં જે એચ પ્લસ એન્ટર થવો જોઈએ તે એન્ટર થઈ જાય, બસ. તો એ જ પ્રોસેસ ફરી એકવાર હું દોહરાવી રહ્યો છું, કોઈ જ નવું નથી. ચલો જુઓ, સમજો સમજો કે તમારી સાથે છે એસ્ટર સંયોજનની અંદર બેન્ઝીન સી ડબલ ઓ સી ટુ એચ ફાઇવ, જેને નામ છે ઇથાઇલ બેન્ઝોએટ. ઓકે, ઇથાઇલ બેન્ઝોએટની જે પ્રક્રિયા છે ને એ રિવર્સિબલ રહેશે એચ થ્રી ઓ પ્લસની હાજરીમાં. એચ થ્રી ઓ પ્લસ એટલે કે એસિડિક જળ વિભાજનની હાજરી થાય છે, અને એઝ અ નિપત તરીકે તમને મળી જાય છે. શું નિપત મળશે વિદ્યાર્થી મિત્રો? સી ડબલ ઓ એચ. તો સી ડબલ ઓ એચ જો તમને મળે છે તો અહીંયાથી બંધ બ્રેક થાય છે, ને આ જે ભાગ જે છૂટો પડી જાય તો સ્વાભાવિક છે કે સી ટુ એચ ફાઇવ આ ઓ અને એચ. ફરી એકવાર જોઈ લેજો કન્ડિશન, અહીંયા ઓ એચ લાગે છે, અહીંયા એચ લાગે છે. તો સી ડબલ ઓ એચ તૈયાર થઈ ગયું, અહીંયા સી ટુ એચ ફાઇવ ઓ એચ તૈયાર થઈ ગયું. એચ થ્રી ઓ પ્લસમાં જે એચ ટુ ઓ એન્ટર થવો જોઈએ. એચ થ્રી ઓ પ્લસ કઈ રીતે બને પાછું એ તમે યાદ રાખજો, એસિડિક કન્ડિશન છે એટલા માટે એચ ટુ ઓ પ્લસ એચ પ્લસ, આને કહેવાય એચ થ્રી ઓ પ્લસ. ઓકે, એટલે માં કન્ફ્યુઝ ન થતા કે સર અહીંયા તો એચ થ્રી ઓ પ્લસ છે ને અહીંયા તો આપણે એચ ટુ એન્ટર કરાવીએ છીએ, એન્ટર એચ ટુ ઓ જ થશે. આ એચ પ્લસ જે હાજરીમાં આપ્યો છે તે તેની એસિડિક કન્ડિશન અથવા તો જે પણ પ્રક્રિયા પોસિબલ બને છે તેની કન્ડિશન પુરવાર થાય છે. ઓકે, ચા તો પ્રક્રિયા એકદમ સિમ્પલ હતી, બેન્ઝોઇક એસિડ તમને મળી જાય છે, બેન્ઝોઇક એસિડ. અને એટ ધ લાસ્ટ અલગ રીતે પણ સમજાવી દો, એરોમેટિક સ્ટ્રક્ચરને બદલે એલિફેટિક જ લઈ લો, સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ સી એચ ટુ, પછી સી ડબલ ઓ સી ટુ એચ ફાઇવ. ઓકે, ચા એક બે ત્રણ ચાર પાંચ, પાંચ કાર્બન છે અને આ બાજુ સી ટુ એચ ફાઇવ, તો આને કહેવાય ઇથાઇલ પેન ટેન નો એટ. ઓકે, ચ અને તેની પ્રક્રિયા મેં તમને કહ્યું તે મુજબ એને ઓ એચ સાથે લઈ લઉં છું. એને ઓ એચ એટલે તમે જેમાં કન્ડિશન યુઝ કરી હતી તે મુજબ બેઝિક જળ વિભાજન. બેઝિક જળ વિભાજન હોય એટલે આપણે જેમાં એને ઓ એચ કે ઓ એચ કન્ડિશનમાં વિચારીને આપણે ઓ એચ મૂક્યા એ રીતે જ અહીંયા વાત કરું છું, બીજું કંઈ નવું કરતો નથી. નિપજ શું બનશે સમજો, નીચે લખું છું અહીંયા, સમજી લેજો થોડું કેવું. એક બે ત્રણ ચાર અને આ પાંચમો કાર્બન, એક બે ત્રણ ચાર ને પાંચમો, અને અહીંયા આવશે એન એ, કેમ કે એને ઓ એચ લીધું છે ને. સાથે સાથે પ્રક્રિયાના ભાગ સ્વરૂપે જે આ નિપજ છૂટી પડી તો એ નિપજની અંદર તમને મળી જશે સી ટુ એચ ફાઇવ, શું મળશે ઓ એચ સાથે. કેમ કે તમારી પાસે જે આ છૂટો પડીને જે પણ નિપજ બનવી જોઈતી હતી એ તમને યોગ્ય રીતે બની જાય છે. તમારી પાસે બે નિપજ તૈયાર થઈ, તો આ જે ભાગ છે તેમાં એન એ છે હજી, તો આપણે શું કરવું પડે, આપણે એચ થ્રી ઓ પ્લસ સાથે રિએક્શન, બસ એઝ ઇટ ઇઝ સેમ એ જ કરાવું છું, એચ થ્રી ઓ પ્લસ સાથે રિએક્શન કરાવી દઈશ એટલે બની જાય સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ સી એચ ટુ સી ડબલ ઓ એચ, કે જેને કારણે તમારી પાસે એક બે ત્રણ ચાર પાંચ, પાંચ કાર્બન ધરાવતો પેન્ટેનોઇક એસિડ તમને મળી જાય છે. ક્લિયર? એકદમ સિમ્પલ વેમાં
આપણે અલગ અલગ પ્રોસેસોને સમજી, અલગ અલગ પ્રોસેસોને તમારી સાપેક્ષમાં રજૂ કરી, અને જે સિમ્પલ વેની અંદર એકદમ સિમ્પલ હતી, એકદમ સિમ્પલ, ઓકે, હું તમને આવી રીતે અલગ અલગ પ્રક્રિયાઓ તમને આપી રહ્યો છું, અને એ પ્રક્રિયા તમારે જાતે પ્રિપેર કરવાની છે, અને એ પ્રક્રિયાને તમારે આ લેક્ચર જોયા પછી તરત જ સોલ્વ કરવાની છે. અમુક પ્રકારની રિએક્શન તમારી સાપેક્ષ રજૂ કરી રહ્યો છું, ખાસ કાળજીપૂર્વક તમારે એઝ અ હોમવર્ક તરીકે લેવાની છે. ચાલ, રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરીને તમારે જાતે બનાવવાની છે, જે અત્યારે યુઝ કરીને તે જ તમારે બનાવવાની છે. બ્યુટેન વન ઓલ લઈને તેમાંથી બનાવવાનું છે તમારે બ્યુટેનોઇક એસિડ. એવી રીતે બેન્ઝાઇલ આલ્કોહોલ માંથી તમારે બનાવવાનું છે ફિનાઇલ ઇથેનોઇક એસિડ. ત્યારબાદ વન બ્રોમો થ્રી નાઇટ્રો. અહીંયા જે વસ્તુ એક્સ્ટ્રા હોય તેને આપણે કોઈ પ્રકારની હલનચલન આપવાની નથી, પરંતુ એ એક્સ્ટ્રા વસ્તુ આપી હોય તેને કારણે આપણું કામકાજ સરળતાથી પતી પણ શકતું હોય છે. બનાવવાનું છે થ્રી નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. એવી રીતે નંબર ફોર અને લાસ્ટ સાયક્લો હેક્ઝિનમાંથી શું બનાવવાનું છે, હેક્ઝિનમાંથી બનાવવાનું છે 1,6 ડાયોઇક એસિડ. ડાયોઇક એસિડ શું છે તમને સમજ હોવી જોઈએ, 1,6 ડાયોઇક એસિડ. ઓકે, તો એઝ અ હોમવર્ક તરીકે હું તમને આ ચાર પ્રોસેસ કરાવીને યોગ્ય રીતે જવાબ બનાવવાનું તમને હું જાતે સૂચન આપું છું. તો ફટાફટ જે પણ રિએક્શન તમે સમજીને તેનો થોડોક યુઝ કરો અને આ ચારે ચાર રિએક્શનના જવાબ અત્યારે જ લખી દો. ક્લિયર? ચાલો વિદ્યાર્થી મિત્રો, આમ તમારી કુલ 6 રિએક્શન અલગ અલગ અનુવર્તી રીતે પ્રોસેસના ભાગ સ્વરૂપે મેં તમારી સાપેક્ષ રજૂ કરી, અને એ 6 પ્રોસેસ કે જેના કારણે તમારી પાસે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની બનાવટ સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે, તેને તમારે ફટાફટ યુઝ કરવાની છે એ ચાર સંયોજનોને, સોરી, એ ચાર પ્રક્રિયાઓને લખવા માટે. ઓકે, અને એ ચારે ચાર લખાઈ જાય એટલે એનસીઆરટી ટેક્સ્ટબુક મુજબ એક્સ્ટ્રા પણ તમને જોવા મળે છે, તેનો યુઝ પણ તમે કરી શકો છો એઝ અ પ્રેક્ટિસ કરવા માટે. તો ચાલો, પ્રેક્ટિસ કરવાની સાથે જ આ લેક્ચરને હું પૂર્ણ વિરામ આપું છું. ફરી એકવાર મળીશું નેક્સ્ટ લેક્ચર સાથે તેના ગુણધર્મ સાથે. ત્યાં સુધી મને રજા આપો. હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર. થેન્ક યુ સો મચ.